સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ વન મોલને સીલ કરવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરાતા અહીં કાર્યવાહી થઈ છે. ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. મોલ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કોઈ પણ વ્યવસ્થા નહોતી કરવામાં આવી, જે બાદ આ મોલને સીલ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ વન મોલ વસ્ત્રાપુર ખાતે આવેલો છે, તેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોલની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈ પાલન નહોતું થતું. તસવીર આપ જોઈ રહ્યા છો, કોઈ પણ પ્રકારની અહીં જે ગાઈડલાઈન છે તેને લોકો ફોલો કરતા નહોતા જોવા મળી રહ્યા. તો બીજી તરફ જે મોલ સંચાલકો છે તેઓએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગને જાણે કે નેવે મૂક્યું હોય તે પ્રકારે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી કરી. લોકોની પણ બે જવાબદારી છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જાળવી રહ્યા. બે ફૂટેજીસ આપને બતાવી રહ્યા છીએ એક્સક્લુઝિવ. આ જે મોલની અંદરના દ્રશ્યો છે કે જ્યારે મોટી સંખ્યામાં લોકો મોલની અંદર પહોંચ્યા, મોલ ખુલી ગયા છે, પરંતુ જે એસઓપી જે ગાઈડલાઈન આપવામાં આવી છે તે અનુસાર લોકોએ મોલમાં પહોંચવાનું છે. ન તો મોલની અંદર પ્રવેશનારા જે લોકો હતા તેઓએ કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યું, કે ન તો મોલના સંચાલકો તરફથી સોશિયલ ડિસ્ટન્સિંગને સુનિશ્ચિત કરવામાં આવ્યું. આ જ મુદ્દે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાય છે. જિગ્નેશ, ખૂબ મોટી બેદરકારી, પહેલેથી જ હોટસ્પોટ અમદાવાદ હતું, અત્યારે કેસીસ ભલે ઓછા થયા છે પણ લોકો જો આ પ્રકારે વર્તશે અને ખાસ તો સંચાલકો કંઈ આ પ્રકારે વર્તશે તો કદાચ કોરોના હજુ વધી શકે છે. ચિત્રા, સ્વાભાવિક વાત છે કે જયારે કોરોનાના કેસ સતત વધતા હોય, મૃત્યુ આંક વધતો હોય, માત્ર અમદાવાદ કે સુરતની વાત નથી પરંતુ સમગ્ર રાજ્યમાં ચિંતાજનક આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય ત્યારે સૌ કોઈએ આ બાબતે ગંભીરતાથી ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ, પરંતુ આ ગાઈડલાઈનને અનુસરતા ન હોય તે પ્રકારના દ્રશ્યો આ મોલમાં જોવા મળ્યા હતા. વસ્ત્રાપુર ખાતેના આ મોલમાં લોકોની ભારે ભીડ જોવા મળી. મોલ સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં આવતું ન હતું, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી, કોઈ પણ પ્રકારે આવતા વ્યક્તિઓને સેનેટાઈઝ થઈ અને મોલમાં એન્ટ્રી મળે તે પ્રકારની પણ વ્યવસ્થા ન હતી. આ તમામ બેદરકારી સામે આવી હતી. લોકોની ભીડ જોવા મળતી હતી, કેટલાક વ્યક્તિઓ માસ્ક વગર પણ ફરતા જોવા મળતા હતા. આ તમામ બાબતોને ધ્યાન પર રાખી એએમસી ના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મોલને સીલ કરવાની કાર્યવાહી હાથ પર કરવામાં આવી છે. ખૂબ જ મહત્વની બાબત ગણી શકાય, કારણ કે મોલમાં કોઈ એક બે નહીં પરંતુ સંખ્યાબંધ દુકાનો આવેલી છે કે જે દુકાનોના વેપારીઓ છેલ્લા 3 મહિનાથી લોકડાઉનના કારણે કોઈ પણ પ્રકારનો ધંધો કરી શક્યા ન હતા, પરંતુ જ્યારે હવે લોકો ખરીદી માટે બહાર આવ્યા છે ત્યારે લોકો તો બેદરકાર છે જ, પરંતુ મોલ તેમજ દુકાનદારો પણ આ બાબતે બેદરકારી દાખવી રહ્યા છે, જે બાબતને લઈને કોર્પોરેશનને કડકમાં કડક કાર્યવાહી હાથ પર ધરવામાં આવી છે. આ આગામી સમયમાં જ્યારે આ મોલનું સીલ ખોલવામાં આવે ત્યારે કયા પ્રકારનો દંડ લેવામાં આવે છે, કયા પ્રકારની શરતો લેખિતમાં તેની પાસેથી લેવામાં આવે છે તે પણ બાબત મહત્વની બની રહે છે. ચિત્રા, જિગ્નેશ, કેટલી અવધિ માટે આ મોલને સીલ કરવામાં આવ્યું છે, કોઈ સમય મર્યાદા એવી જાણકારી જિગ્નેશ? હાલના તબક્કે ચિત્રા, જે પ્રમાણે બેદરકારી સામે આવી છે, તુરત જ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ હાલમાં સ્થળ પર પહોંચી ગઈ છે અને મોલને સીલ કરવાની કાર્યવાહી હાથ પર ધરી દીધી છે. સીલ થઈ ગયા બાદ ઉપરી અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ આખરે ક્યાં સુધી આ મોલને સીલ રાખો, કેટલો સમય રાખો અને કયા પ્રકારની પેનલ્ટી તેના પાસેથી વસૂલવી, આ તમામ બાબતે આખરે હવે તમામ કાર્યવાહી હાથ પર ધરવામાં આવી છે. આભાર જિગ્નેશ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો મોલની અંદરની તસવીરો જે રીતે આપ જોઈ શક્યા છો, મોલ સંચાલકો પણ બેદરકાર છે, લોકો પણ બેદરકાર છે, દુકાનદારો પણ બેદરકાર છે. ભલે અનલોક છે પરંતુ જે સુવિધાઓ ફરીથી ખોલવામાં આવી છે તેનો ઉપયોગ ખૂબ સાવચેતીથી કરવો એ ન માત્ર સંચાલકો કે ન માત્ર દુકાનદારોની જવાબદારી છે પરંતુ ખરીદી કરવા આવતા લોકોની પણ એટલી જ જવાબદારી છે. તસવીરો આપ અંદર જોઈ રહ્યા છો, ચોક્કસથી મોલ સંચાલકોનો વાંક અહીં જોવા મળી રહ્યો છે. કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જાળવવામાં આવી રહ્યું કે ન તો એ પ્રકારની કોઈ પણ એસઓપી જે છે તેનું પાલન નથી કરવામાં આવી રહ્યું તે ચોક્કસ દેખાઈ રહ્યું છે. હાલ તો અમદાવાદ વન મોલને સીલ કરવામાં આવ્યો છે. કેટલો દંડ વસૂલવામાં આવે છે તે હજુ જાહેર નથી કરવામાં આવ્યું, પરંતુ આ મોલને અત્યારે સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
तो वस्त्रापुर में आवेलो अमदावाद वन मॉल के जेनी अंदर ना दृश्य आप जोई रहा छो, खरीदी माटे लोको जाने के कीड़ा मकोड़ा नी जेम अंदर पहुंचिया हता। लोको पण बेदरकार छे, एक तरफ कोरोना ना केसेस वधी रहा छे, आ वच्चे मॉल नी अंदर जवु अने मॉल नी अंदर जतानी साथे आटली बेदरकारी राखवी, चोक्कस थी कोरोना ना केसेस वधे तो